આજે આપણે ધોરણ 8 માં સ્વાધ્યાય 2.2 ચેપ્ટર 2 નું સ્વાધ્યાય 2.2 એકચલ સુલેખ સમીકરણ ચેપ્ટર 2 એમાં આપણે દાખલા નંબર 13 14 થી શરૂઆત કરશું 13 માં દાખલો આપણે પછી જોશું 14 માં દાખલામાં એવું આપેલું છે લક્ષ્મી એક બેંકમાં ખજાનજી છે તેની પાસે અનુક્રમે રૂપિયા 100 રૂપિયા 50 અને રૂપિયા 10 ના મૂલ્યની ચલણી નોટો છે આ નોટોની સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે જો કુલ રકમ 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે એવું આપણે જોવાનું છે સૌપ્રથમ આપણને શું કન્ડિશન આપેલી છે 100 50 અને 10 ની નોટો છે અને એનો ગુણોત્તર આપેલો છે 2:3:5 તો 2 છે એ 100 માટે થશે 3 છે 50 માટે અને 5 છે 10 માટે તો સૌપ્રથમ આપણે લખીએ કે રૂપિયા 100 રૂપિયા 50 અને રૂપિયા 10 ની નોટોનો ગુણોત્તર કેટલો આપેલો છે 2:3:5 છે બરોબર આ આપણે રકમમાં આપેલું છે હવે આપણે સંખ્યા જે ગોતવાની છે ચલણી નોટોની એને આપણે ધારી લઈએ અહીંયા ગુણોત્તર આપેલો છે એ આપણે ધારી લઈએ આગળ આપણે ગુણોત્તર વાળા જે દાખલા ગણ્યા હતા એવી જ રીતે આમાં પણ ધારો તો ધારો કે રૂપિયા 100 ની કુલ અહીંયા 2 આપેલા છે 2 માટે સોરી 100 માટે 2 આપેલા છે તો કેટલી થશે ટોટલ 2x નોટો છે બરોબર 2 છે એ 100 માટે આપેલા છે તો એને આપણે 2x ધારશું બરોબર હવે 50 માટે રૂપિયા 50 ની કુલ કેટલી થશે 3x નોટો છે બરોબર હવે કેના માટે 10 માટે રૂપિયા 10 ની કુલ કેટલી થશે 5x નોટો છે બરોબર આ આપણે ધારણા કરી લીધી હવે શું આપેલું છે કે કુલ રકમ કેટલી આપેલી છે 4 લાખ રૂપિયા લક્ષ્મી પાસે કેટલી રકમ છે કુલ 4 લાખ તો એ આપણે લખવાનું કે લક્ષ્મી પાસે કુલ 4 લાખ રૂપિયા છે બરોબર હવે ટોટલ નોટો ગોતવાની છે તો આપણે નાનું ઉદાહરણ લઈએ તો ખબર પડી જાય બરોબર ધારો કે મારી પાસે 5 નોટો છે બરોબર 5 નોટો કેટલાની 10 10 રૂપિયાની 5 નોટો છે 10 રૂપિયા અને 5 નોટો તો કુલ ટોટલ કેટલા રૂપિયા થાય એ આપણે ગણવું હોય તો આ બેનો આપણે ગુણાકાર કરવો પડે તો 10 ગુણ્યા 5 એટલે કેટલા રૂપિયા થાય 50 રૂપિયા થાય શું કહ્યું આપણે 5 નોટો છે અને 10 રૂપિયાની 5 નોટો છે એટલે આપણે એ બેનો ગુણાકાર કર્યો એવી જ રીતે અહીંયા કેટલી નોટો છે 2x નોટો છે કેટલા રૂપિયાની તો કે 100 રૂપિયાની તો અહીંયા આપણે શું કરવાનું 100 ગુણ્યા 2x એવી જ રીતે 50 રૂપિયાની કેટલી નોટો છે 3x તો 3x ગુણ્યા 50 એવી રીતે કરવાનું બરોબર તો કુલ રકમ કેટલી આપેલી છે અહીંયા કુલ રકમ બરાબર 4 લાખ છે 4 લાખ બરોબર તો હવે આપણે આગળ દાખલો ગણીએ ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા 2x
बराबर 100 * 2x वत्ता શું કરવાનું સરવાળો કરવાનો છે 3 નો ત્યારે આપણને 4 લાખ મળશે હવે 50 * 3x 50 * 3x વત્તા 10 * 5x 10 * 5x બરાબર કેટલા થશે કુલ 4 લાખ રૂપિયા 4 લાખ બરોબર તો આપનું સમીકરણ બની ગયું શું કર્યું જેટલી નોટો છે અને કેટલા રૂપિયાની છે એનું આપણે બેનો ગુણાકાર કર્યો 100 રૂપિયાની નોટો છે કેટલી 2x બરોબર તો 100 * 2x એવી જ રીતે 50 માં 50 * 3x હવે આનું સાદું રૂપ આપીએ આ બેનો ગુણાકાર કરીએ તો 100 * 2 એટલે 200 અને x ના x એમનો પછી વત્તા 50 * 5 * 15 એટલે 150 આ x ના x એમનો વત્તા 10 * 5 = 50 અને આ x ના x એમનો સહગુણકનો સરવાળો કરવાનો આ 4 લાખ ને 4 લાખ અત્યારે એમનો બરોબર હવે આ ત્રણેય સરવાળામાં છે એનો આપણે સરવાળો કરીએ તો 150 વત્તા 50 એટલે કેટલા થશે 200 અને 200 વત્તા 200 એટલે કેટલા થાય 400 400x શું કર્યું 150 વત્તા 50 એટલે 200 થાય 150 વત્તા 50 એટલે 200 અને 200 વત્તા 200 એટલે 400 400 બરાબર કેટલા છે 4 લાખ બરાબર હવે x ની કિંમત આપણે ગોતવાની છે તો 400 ને આપણે બરાબર ની આ બાજુ લઈ જશું તો x બરાબર 4 લાખ ના છેદમાં આવશે 400 હવે હવે છેદ ઉડાડવાના મે કીધું તો એમ જેટલા શૂન્ય હોય એ પેલા શૂન્ય ઉડાડવાના શૂન્ય ઉડે છે હવે 4000 ભાગ્યા 4 તો કેટલા વડે ભાગ ચાલશે 1000 વડે ભાગ ચાલશે બરોબર કેટલા આવશે 1000 સમજાઈ ગયું પહેલા શું કર્યું 2 શૂન્ય કાય છેદ ઉડાડો 0 0 પછી 4000 ભાગ્યા 4 તો શું આવે 1000 આવે તો x બરાબર 1000 બરોબર આપણે x બરાબર 1000 મળી ગયું હવે આપણે શું કરવાનું છે કુલ નોટો ગોતવાની છે તો આપણે લખીએ રૂપિયા 100 ની કુલ નોટો કુલ નોટ બરાબર કેટલી આપેલી છે આપણે ધારી કેટલી 2x તો 2x બરાબર 2 ગુણ્યા x બરાબર કેટલા આવશે 1000 x બરાબર 1000 બરાબર ટોટલ કેટલો આવશે 2 ગુણ્યા 1000 એટલે કે 2000 બરાબર 100 રૂપિયાની 2000 નોટો થશે હવે 50 રૂપિયાની રૂપિયા 50 ની કુલ નોટ બરાબર કેટલી થશે 3x બરાબર 3 * 1000 કેટલા થશે 3 * 1000 એટલે 3000 બરાબર હવે 10 રૂપિયાની નોટ તો રૂપિયા 10 ની કુલ નોટ બરાબર કેટલી છે એમાં 5 છે 5x બરાબર 5 * x ની કિંમત છે 1000 બરાબર કેટલા થશે 5 * 1000 એટલે 5000 બરાબર તો રૂપિયા 100 ની કેટલી મળી 2000 રૂપિયા 50 ની 3000 અને રૂપિયા 10 ની 5000 નોટો આપણને મળે છે બરોબર આ દાખલો કેટલી ચલણી નોટો હશે લક્ષ્મી પાસે મૂળ કેટલી ચલણી નોટો હશે તે આપણે જોયું રૂપિયા 100 ની રૂપિયા 50 ની અને રૂપિયા 10 ની 2000 3000 અને 5000 નોટો હશે બરોબર હવે આગળનો દાખલો આપણે જોઈએ હવે દાખલા નંબર 13 જોઈએ
દાખલા નંબર 13 માં આપેલું છે x સમય સંખ્યાને 5 ના છેદમાં 2 વડે ગુણી અને પરિણામમાં 2 ના છેદમાં 3 ઉમેરતા આપણને શું જવાબ મળે છે -7 ના છેદમાં 12 તો તે સંખ્યા શોધો આવો દાખલો આપણે પહેલો જે દાખલો હતો તે જોઈએ બરોબર ફરીથી આપણે તો શું કરવાનું સૌપ્રથમ જે સંખ્યા શોધવાની છે એ આપણે ધારી લેવાની તો ધારો કે તે સંખ્યા x છે બરોબર પછી શું કરવાનું રકમ વાંચતી જવાની અને લખતું જવાનું સંખ્યા આપણે ધારી લીધી x હવે શું કરવાનું છે 5 ના છેદમાં 2 ગુણવાના છે બરોબર તો લખીએ તેને 5 ના છેદમાં 2 વડે ગુણતા બરાબર શું આવશે પહેલા 5 ના છેદમાં 2 ગુણવાના છે અને આ x ના x એમનો આ સંખ્યા આપણે x ધારી લીધી અને એને 5 ના છેદમાં 2 સાથે ગુણીને એટલે શું આવ્યું 5x ના છેદ 5 ના છેદમાં 2 ગુણ્યા x બરોબર હવે શું કીધું છે પરિણામમાં 2 ના છેદમાં 3 ઉમેરતા એટલે આ જે પરિણામ આવ્યું 5x છેદમાં 2 એના 5x ના છેદમાં 2 પણ વચાય બરોબર આને 2 ના છેદમાં 3 વડે ફરી ગુણ ઉમેરવાના છે બરોબર પરિણામમાં 2 ના છેદમાં 3 ઉમેરતા બરાબર શું આવશે 5x ના અહીં છેદમાં 2 વત્તા કેટલા આવશે 2 ના છેદમાં 3 બરોબર આ થઈ ગયું હવે શું કીધું છે જવાબ કેટલો મળે છે 7 -7 ના છેદમાં 12 તો લખવાનું કે પરિણામ કુલ પરિણામ -7 ના છેદમાં 12 મળે છે બરોબર હવે આ ના બરાબર આ આપણે લખી શકીએ તો 5x તેથી 5x વત્તા સોરી 5x ના છેદમાં 2 વત્તા 2 ના છેદમાં 3 બરાબર કેટલા છે -7 ના છેદમાં 12 બરોબર હવે આ જે છે 2 ના છેદમાં 3 એને બરાબરની આ બાજુ લઈ જવાના તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે 5 ના છેદમાં 2 x બરાબર -7 ના છેદમાં 12 હવે -2 ના છેદમાં 3 બરોબર હવે અહીંયા 2 નો છેદ સરખો નથી તો લસાઅ લેવો પડે લસાઅ કેટલો આવશે 12 આવશે અહીંયા -7 ના 7 એમનામ અહીંયા 12 નથી 3 ની જગ્યાએ તો અહીંયા 12 કરવા હોય તો શું કરવું પડે 4 વડે ગુણવા પડે તો છેદમાં 12 થઈ ગયા હવે અંશને 4 વડે ગુણવાના તો માઇનસ ના માઇનસ એમનામ અને 4 ગુણે 8 બરોબર બરાબર છેદમાં 12 એમના એમ અહીંયા શું આવશે 5 ના છેદમાં 2 x હવે આ બે નિશાની સરખી છે એટલે શું થશે સરવાળો થશે એટલે 8 ને 7 15 15 કેવા પણ માઇનસ 15 હવે આમાં આપણે શું કરવાનું છે છેદ ઉડાડવાના છે તે પહેલા આપણે બંને બાજુ 2 ના છેદમાં 5 વડે ગુણી લઈએ બરોબર તો 5 ના છેદમાં 2 x બરાબર સોરી શું કરવાનું છે બંને બાજુ 2 ના છેદમાં 5 વડે ગુણતા બરોબર ગુણી દઈએ આપણે છેદ ઉડાડવા નથી આપણે અહીંયા 5 ના છેદમાં 2 છે એનો વ્યસ્ત સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો આપણને ખાલી x મળી જશે શું છે 5 ના છેદમાં 2 x ગુણ્યા 2 ના છેદમાં 5 બરાબર અહીંયા કેટલા છે -15 ના છેદમાં 12 ગુણ્યા 2 ના છેદમાં 5 બરોબર આ જે સંખ્યા છે એને આપણે બંને બાજુ 2 ના છેદમાં 5 વડે ગુણી દીધી હવે છેદ ઉડતા હોય એટલે ઉડાડવાના આ બે વસ્તુ ગુણાકારમાં છે તો અહીંયાથી 5 5 2 2 કેન્સલ થઈ જશે અને 5 5 કેન્સલ થઈ જશે અહીંયા શું થશે
6 दुने 12 થશે અને અહીંયા થશે 5 તેરી 15 હવે અહીંયા કાઈ નથી વધ્યું શું ખાલી વધ્યું છે x વધ્યું છે તો લખવાનું x બરાબર અહીંયા શું વધ્યું છે માઈનસ છે અને 3 ના છેદમાં 6 વધ્યા છે બરોબર હજી અહીંયા છેદ ઉડે છે 3 દુને 6 જેટલું છેદ ઉડતા હોય એટલા ઉડાડવાના અતિ સંક્ષિપ્ત એટલે નાનામાં નાનું રૂપ જવાબમાં લેવાનું અહીંયા 3 દુને 6 છેદ ઉડે છે તો x બરાબર કેટલા આવશે માઈનસ m નો ઉપર કાઈ ન હોય શું હોય 1 હોય અને છેદમાં કેટલા છે 2 તો આપણો જવાબ રહેશે માઈનસ 2 ના છેદમાં સોરી માઈનસ 1 ના છેદમાં 2 બરોબર હવે તમારે જોવું હોય તો x ની જગ્યાએ માઈનસ 1 ના છેદમાં 2 કરીને જોઈ લેવાનું કે માઈનસ 7 ના છેદમાં 12 જવાબ આવે છે કે નહીં બરોબર આવશે હવે દાખલા નંબર 13 14 13 હવે આપણે આગળનો દાખલો જોઈએ 15મો ને 16મો બરોબર